આજે રાંધણ ચટ છે અને આજે હું ખીર બનાવવાની છું, ભાતની ખીર. તો ચોખા છે ને મેં ધોઈ અને 5 મિનિટ પલળવા દીધા અને હવે હું ખીર માટે ભાત બાફી લઉં છું. એના માટે 1 ગ્લાસ પાણી અને આ ધોયેલા ચોખા છે. ભાત બાફવા માટે છે ને 1.5 ગ્લાસ પાણી લેવાનું છે, મોટો 1.5 ગ્લાસ. હવે આ કુકર ફિટ કરી દઈએ અને વિસલ કરી લઈએ. જો જેટલા તમે ચોખાનું માપ લ્યો એનેથી 3 ગણું પાણી નાખવાનું. ખીર માટે ચોખા બાફવા માટે આપણે જેટલા ચોખા હોય જેટલું માપ પણ હોય એનાથી 3 ગણું પાણી નાખવાનું. ચાલો જો અહીંયા છે ને ભાત બફાય ને ખીરનું ભાત, ત્યાં સુધીમાં આપણે આ સેવતી દાળ બનાવી લઈએ. 2 ચમચી તેલ, હવે તેલને ગરમ થવા દેશું. આ તેલને ચેક કરી લઈએ, જો આ થઈ ગયું છે તેલ, તેલ ગરમ થઈ ગયું છે બરાબર. અને રાઈ જીરું, હિંગ, પછી હળદર. અને જો આ છે ને આને હું સેવતી દાળ કહું છું પણ છે મગની દાળ, છોલટા વગરની, આને અમે સેવતી દાળ કહીએ છીએ. આને હવે છે ને મિક્સ કરી લેવાની, પછી અંદર 1/2 ચમચી મીઠું, 1/2 ચમચી મરચું, આને મિક્સ કરી લેવાનું. અને પછી 1 ગ્લાસ પાણી નાખી દેવાનું અને મિક્સ કરી અને સીટી કરી લેવાની. જો આ છે ને ખીરનું ભાત બફાય છે પછી આ સેવટી દાળ અહીંયા બને છે. અને અહીંયા છે ને પાછું હું ભીંડાનું શાક મૂકી દઉં છું એટલે ઓછા ટાઈમમાં જલ્દી રસોઈ થઈ જાય. અને આ જો રસોડા પર રાંધીએ ને એટલે આ રમ છટો જો બધું આમ નામ રાખી મૂકવાનું. ફટાફટ ફટાફટ મસાલા જોઈએ એટલે કાંઈ મૂકીએ ને લઈએ ને મૂકીએ ને લઈએ એવું કાંઈ થાય નહીં. રસોઈ બને ત્યાં સુધી બધું રસોડા ઉપર હોય, રમ છટો હોય. મારી પાસે આ જો આ ભાત ઓયરા છે અને સેવતી દાળ બનાવી એ છે ને બે કોમ્બો કુકર છે મારે, એટલે ઢાંકણ એક, એટલે મારે આને છે ને છીબુ ઢાંકવું પડશે. એટલે આને થવા દઈએ અને અહીંયા ભીંડા માટે તેલ મૂકી દઈએ, કેમ કે ભીંડાનું શાક છે ને કોરું બનાવવાનું છે એટલે એમાં થોડુંક તેલ આગળ પડતું જોશે. તેલ થઈ ગયું છે, એના માટે 1/2 ચમચી રાઈ જીરું, 1/2 ચમચી હિંગ, 1/2 ચમચી હળદર, પછી ભીંડો નાખી દઈશું અને હલાવી લઈશું. બધું એક સાથે બની જવાનું છે. આજે તો ખીર બની જશે, સેવતી દાળ બની જશે, સૂકું ભીંડાનું શાક બની જશે, એક જ ટાઈમમાં 3-3 વસ્તુ બની જશે. ઓછા ટાઈમમાં જલ્દી રસોઈ બની જશે. 1/2 ચમચી મીઠું, અને છે ને હવે મિક્સ કરીને ધીમા ગેસે થવા દેવાનું છે. આમાં મરચું હમણાં નથી નાખવાનું, અત્યારે આપણે મરચું નહીં નાખશું. આ બધું મિક્સ થઈ જાય ને પછી ધીમો ગેસ કરી અને ધીમા ગેસે થવા દેવાનું. જો આને પછી થોડી વાર પછી ચેક કરી લેવાનું, થોડો જો આવો થઈ ગયો છે, હજી વાર છે. અને છે ને આમાં સાતમ માટે આપણે શાક બનાવીએ ને રાંધણ છઠના દિવસે, તો એકદમ સૂકું શાક બનાવવાનું હોય ને એટલે એમાં થોડુંક આગળ પડતું તેલ નાખવાનું, વધારે તેલ નાખવાનું.
અને પાણી નહીં નાખવાનું, બિલકુલ પાણી નહીં નાખવાનું. એમનામ ધીમા ગેસે વરાળથી સીજવા દેવાનું, એટલે છે ને શાક આખો દિવસ સારું રહેશે. સીતાસા તમને દિવસે શાક બહુ જ સારું રહેશે, કાંઈ જ નહીં થાય. જો આ ચેક કરી લે, હજુ વાર છે થોડી, જો હજુ વાર છે. સીટી થાય છે, સબ્જી બને છે, સીટી દાળ બને છે. જો ભાતની સુગંધ આવી ગઈ છે અને ભાત થઈ ગયું છે. એનો ગેસ બંધ કરી દીધો અને પછી આ ચેક કરી લો, આ ચેક કરી લો. જો હવે થોડીક જ વાર છે, આ દાળને થોડીક જ વાર છે, આ થવા આવી છે. અને અહીંયા પણ આપણે અહીંયા ભીંડો પણ ચેક કરી લઉં. જો એક સાથે બધું રસોડામાં બનતું હોય ને, ત્રણે ત્રણ ગેસે, ત્યારે આપણે માઇન્ડ થોડોક વધારે ચલાવવો પડે અને મગજ થોડોક વધારે ચલાવવો પડે ને. આમ આપણે શું કહેવાય, એકદમ એક્ટિવ રહીએ કે આની પછી આ કરવાનું, આની પછી આ કરવાનું, આ કરવાનું, આમ ફટાફટ ફટાફટ બધું થવા જ માંડે એમ. ચલો હવે આ ભાત થઈ ગયા છે અને આ દાળ ચેક કરી લઈએ. જો આ દાળ પણ થઈ ગઈ છે, જો કેટલી સરસ થઈ ગઈ છે. બની ગઈ છે દાળ, જો ભાત બની ગયા, સેવતી દાળ બની ગઈ. અને હવે ભીંડા જોઈ લઈએ. ઓહો, ભીંડાનું શાક પણ તૈયાર થઈ ગયું. વાવ, બધું એક સાથે થઈ ગયું ફટાફટ ફટાફટ. કેટલી મિનિટમાં? લગભગ 15-20 મિનિટમાં. જોયું કેટલું ફટાફટ થઈ ગયું. હવે આમાં થોડું 1/2 ચમચી મરચું નાખી લઈએ અને 1 ચમચી ધાણા જીરું મિક્સ કરી લઈએ. જો આ કેટલું મસ્ત શાક બની ગયું છે. આ સૂકું શાક છે ને, એટલે આખો દિવસ સારું રહેશે, કાંઈ જ નહીં થાય શાકને. જો એમાં પાછું માટીના વાસણમાં બન્યું છે, બહુ સરસ બની ગયું છે, મસ્ત. ત્રણે ત્રણ વસ્તુ થોડા ટાઈમમાં એક સાથે બની ગઈ. હવે આ ખીર માટે ભાત બફાઈ ગયા છે, એને ચેક કરી લઈએ. જો કેવા મસ્ત બની ગયા છે, શું બતાવું. જો આ ભાતનો દાણો છે ને, એકદમ ફાટી જવો જોઈએ. જો આવી રીતે હવે છે ને ધીમા ગેસે થવા દેશું. આમાં છે ને 1 વાટકો દૂધ નાખશું અને જેટલા ચોખા હતા ને 1/2 વાટકો એટલી ખાંડ, એટલે લગભગ 5-6 ચમચી. હવે આને મિક્સ કરી અને ધીમા ગેસે થવા દઈશું. અને જો આ બધું પડેલું છે રસોડા પર, રમછટો, એટલે રમછટો એટલે એ કઈ શું કહેવાય કે કઈ વસ્તુ નથી. એ રમછટો એટલે આપણે રસોઈ કરીને જે રસોડા ઉપર બધું અસ્ત વ્યસ્ત પડ્યું હોય અને આપણે ફટાફટ રસોઈ બનાવવાની હોય, એટલે બધું ત્યાં ને ત્યાં જ રાખીએ, એટલે ફટાફટ મસાલા લેવાઈ જાય, બધું પાણી પણ આપણે ઉમેરવાનું હોય, અમુકમાં દૂધ હોય, મીઠું હોય, મસાલો હોય, એ બધું નાખવાનું હોય, બધું પડ્યું હોય, એને રમછટો કહેવાય. અને રમછટો છે ને એ એક તળપદ શબ્દ છે. જો હવે આ ખીર તૈયાર થઈ ગઈ છે અને છે ને આવી થોડી ઢીલી રાખવાની, એટલે ઠંડી થાય ને તો પણ છે ને જામે નહીં, આવીને આવી જ રહે. અને આમાં છે ને મેં 2 એલચી અને 2 નાના લવિંગ નાખ્યા છે. તો છે ને લવિંગ નાખીએ ને ઓછા પ્રમાણમાં નાખવાના, નહીતર પછી જો વધારે પડતા લવિંગ ખીરમાં આવે ને તો ખીર પછી કેમ શાકમાં મરચું નાખી વધારે ને તીખી તીખું લાગે શાક, એવી રીતે ખીર તીખી લાગશે અને સ્વાદ નહીં સારો આવે. એટલે એલચી ઓછી નાખવાની અને
લવિંગ પણ ઓછા નાખવાના, અને લવિંગ અને એલચી બંને નાખશું ને ખીરમાં તો વડીલો અને બાળકોને જેને શરદીનો ભાગ હશે ને એ બાળકોને ને વડીલોને શરદી નહીં થાય એમાં લવિંગ નાખ્યા છે ને એટલે. જો આ ખીર કેવી મસ્ત બની ગઈ છે, ખીર બની ગઈ છે, સેવતી દાળ પણ બની ગઈ છે અને હવે રોટલી બનાવવાની છે. તો રોટલીનો લોટ બાંધી લઈએ. રોટલીના લોટમાં થોડુંક મોણ નાખશું, તેલનું મોણ નાખશું અને રોટલી છે ને મોણ નાખીએ ને તો બહુ સારી થાય, આમ ખેંચવી ના પડે. અને મોણ નાખીએ ને પછી લોટ આવી રીતે મિક્સ કરી દેવાનો. અને લોટ બાંધતી વખતે તો હાથ બગડે છે એટલે લોટ બાંધતી વખતે હાથને આમ દૂર દૂર નહીં રાખવાનો, આવી રીતે આમ મસ્ત રીતે તેલ મિક્સ કરીને પછી લોટ બાંધી લેવાનો. અને પછી છે ને લોટ બાંધીને ભેગો કરીને નથી મૂકવાનો, આપણે છે ને લોટ બાંધીને ભેગો કરીને મૂકી દઈએ ને તો એમ થાય કે અડધી કલાક પછી કૂણ આવી જશે, એ બરાબર છે એવી રીતના કરતા હોય, પણ આ છે ને લોટ બાંધીને પછી વધારે જેમ કૂણ આવીએ ને એમ રોટલી કૂણી થાય અને સ્વાદમાંય ફરક પડે. લોટ બાંધી ને પછી છે ને આવી રીતે કૂણવી લેવાનો. થોડુંક પાણી નાખવાનું અને પછી કૂણવતું જવાનું આવી રીતે, અને લોટને બાંધીને તરત જ રોટલી કરી નાખવાની. એ રોટલી એકદમ કૂણી થાય, સોફ્ટ થાય. અને બીજે દિવસે પણ તમે રોટલી તમે જુઓ ને તો એકદમ કૂણી હોય, આપણે તાજી બનાવેલી કેવી હોય એવી રીતની જ હોય, કિનારી સુકાઈ જાય કે રોટલી કડક થઈ જાય એવું નથી થતું આમાં. આવી રીતે લોટને કૂણવી લેવાનો મસ્ત રીતે, બહુ મસ્ત રોટલી થાય, સફેદ થાય એકદમ. તમે આવી રીતના ક્યારે ન બનાવી હોય ને તો ટ્રાય કરજો, તમને ખ્યાલ આવશે કે લોટ બાંધીને મૂકી દીધો તો અને ઈ રોટલી અને આજે તરત લોટ બાંધી પાણી નાખીને કૂણવી અને ઈ રોટલી બનાવો, બેમાં ફરક લાગશે. જેમ લોટને વધારે મસળીને એમ રોટલી કૂણી થાય અને કડક ન થઈ જાય. જો આ લોટ બાંધીને પછી પાણી નાખીને કૂણવતી ગઈ અને જો આ લોટ કેવો સરસ થઈ ગયો છે જુઓ, આ એકદમ સોફ્ટ થઈ ગયો છે. આને હવે તરત જ રોટલી બનાવી લેવાની છે. પછી થોડુંક તેલ નાખશું અને હવે પાછો થોડોક મસળીને કૂણવી લઈશું. લોટ બાંધીને ત્યારે આવી રીતના આ માંગળા પાડવાના, આવી રીતના છે ને ગોળીઓ નહીં વાળવાનો લોટનો, આવી રીતે કૂણવીએ ને પછી એમાં આમ આંગળા પાડી અને આવી રીતના તમારે કરી નાખવાનું લોટમાં. લોટ બાંધીને રોટલીના ગોળના કરી નાખ્યા છે અને હવે ગેસ ચાલુ કરીને તાવડી તપ્પા મૂકી દઈ અને પછી રોટલી બનાવી લઈએ. તાવડી તપે ને ત્યાં સુધીમાં હું થોડુંક છે ને આ બધું વ્યવસ્થિત કરી લઉં, બધું અસ્ત વ્યસ્ત છે અને આની કઈ જરૂર નથી એટલે આને હું થોડુંક સરખું કરીને આ બાજુ મૂકી દઉં, કારણ કે હજુ આની જરૂર પડવાની છે. ચાલો હવે હું રોટલી બનાવી લઉં. જો આવી રીતે આપણે તેલ લગાવીને રોટલીમાં તો કૂણી થાય ને મસ્ત ફૂલકા રોટલી બને. પછી આવી રીતે પડવાળી લેવાનું.
જો આવી રીતે આવી રીતે પેક કરી લેવાનું. જો પછી આવી રીતે રોટલી વણી લેવાની. લગભગ તો છે ને એક વાર ગોળીઓ રોટલીમાં લોટમાં બોળીએ ને ત્યાં રોટલી આખી બની જાય. જો થઈ ગઈ ને, તપી ગઈ છે તાવડી. ધીમો ગેસ રાખવાનો. પહેલી વખત રોટલી આપણે નાખીએ ને તાવડીમાં, પછી ધીમો ગેસ રાખવાનો અને થોડી વાર થાય ને પછી ફેરવી નાખવાની. એ રોટલી શેકાય ત્યાં સુધીમાં આપણે બીજી રોટલી વણી લેવાની. એટલે છે ને તાવડી ખાલી ન રહે અને તાપ ન બળે. આવી રીતે ચેક કરતું જવાનું. થોડી વાર છે ત્યાં પડવાળી લઈએ અને પછી એ થાય ને ત્યાં સુધીમાં આપણે વણી નાખીએ બીજી રોટલી. જો હવે થઈ જશે. જો કેવી મસ્ત ઉફીને થઈ રોટલી, ફૂલકા રોટલી. તમે આવી રીતે લોટ બાંધીને આવી રીતે બનાવશો ને રોટલી તો જો આવી રીતે થશે, મસ્ત ફૂલીને દડા જેવી અને કૂણી રહેશે. જો કેવી સરસ ઉફે છે, બહુ જ મસ્ત રોટલી થાય છે, કૂણી કૂણી ફૂલીને દડિયા જેવી. ફૂલકા રોટલી કહેવાય. જો એક બની જાય ને રોટલી ત્યાં એક વણીને તૈયાર કરી નાખવાની. જો આ તાવડીમાં નાખીને એટલે ફટાફટ વણી અને તેલ લગાવી અને પડવાળી લેવાનું. જો આવી રીતે આને છે ને આવી રીતે આમ આમ ચીપટી વાળતું જવાનું અને પડ વાળતું જવાનું. જો આ પડ વળાઈ ગયું અને રોટલી ફેરવી નાખવાની. પછી આવી રીતે લોટવાળો ગોળીઓ કરી અને પછી ફટાફટ રોટલી વણી લેવાની. આ રોટલી વણાય ને ત્યાં આ બાજુ શેકાઈ જશે. થોડીક ઉતાવળ રાખવી પડે પણ ફટાફટ થઈ જાય. જો આ રોટલી બની ગઈ છે અને વણાઈ ગઈ તો આ શેકાઈ નથી એટલે ઉતાવળ રાખવાની. જો આ રોટલી શેકાય ને ત્યાં સુધીમાં હું રોટલીને ઘી ફટાફટ લગાવી દઉં. પાછું છે ને વચ્ચે વચ્ચે ચેક કરતું જવાનું, નહીં તો પછી રોટલી ચોપડવામાં રહી ને તો પાછું રોટલી તાવડીમાં વહી બળી જાય. એટલે જોયા કરવાનું. જો આ રોટલી શેકાય તે આપણું કામ થઈ ગયું ઘી લગાવવાનું. જો આજનું ભોજન તૈયાર. ખીર છે, સેવતી દાળ છે. જો ખીર આવી રીતની હોવી જોઈએ. મેં કીધું હતું ને કે જો ખીરમાં જો વધારે દૂધ વધી જાય ને તો પછી દૂધપાક જેવું લાગે અને ઓછું થાય તો જામી જાય, ઢેફા જેવું થઈ જાય. એટલે જો આવી હોવી જોઈએ ખીર. પછી સેવતી દાળ. રોટલી ખીરમાં છે ને ઘી નાખશું, એક ચમચી ઘી, ઘઉંનો પાપડ, લીલું મરચું, કેરડાનું અથાણું અને આખી કેરીનું અથાણું. ચાલો આવી જાઓ જમવા. આજે તો બહુ મસ્ત જમવાનું છે, મજા પડી જવાની છે.
અને છે ને આ તો પ્રસાદી તો બાકી જ રહી ગઈ. આપણે નાગદેવતાને ધરી હતી ને તલવટ અને કુલેરની પ્રસાદી, બાજરી ને કુલેરની પ્રસાદી. ચાલો આવી જાઓ જમવા. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને વિડીયો શેર કરજો.